हेलो फ्रेंड्स, देव क्यूजिन માં આપ સૌનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝનમાં કાચી કેરીનું શાક ન બનાવીએ તો કેમ ચાલે? રસાવાળું ખટમીઠું કેરીનું આ શાક જોઈને જ ખાવાનું મન થઈ જાય છે। તો ચાલો રોટલી, ભાખરી, પરોઠા કે થેપલા સાથે પીરસી શકાય અને ફટાફટ બની જાય એવું આ ટેસ્ટી શાક બનાવવાની શરૂઆત કરીશું। આ શાક બનાવવા માટે તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। અહીં મેં તોતા કેરી લીધી છે। તોતા કેરી સ્વાદમાં થોડી ઓછી ખાટી હોય છે, તો આ શાક બનાવવા માટે આપણે તોતા કેરીનો ઉપયોગ કરીએ તો શાક સરસ બનશે। સૌથી પહેલા આપણે કેરીને ધોઈ તેની છાલ ઉતારી લઈશું। છાલ ઉતારીને કેરીના આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું। શાક બનાવવા માટે 3-4 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરુનો વઘાર કરી દઈએ। તમે લવિંગ, સૂકું મરચું અને તજનો વઘાર પણ કરી શકો છો। હિંગ ઉમેરીને કેરીના ટુકડા અંદર એડ કરી દઈશું। હિંગની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। મીડિયમ ફ્લેમ પર જ કેરીના પીસને 2-3 મિનિટ માટે સાંતળી લઈશું। મીડિયમ ફ્લેમ પર જ 1/2 ગ્લાસ પાણી ઉમેરીને કેરીને ઢાંકીને ચઢવા દઈશું। કેરીને બફાતા બિલકુલ વાર નથી લાગતી, તો 2-3 મિનિટ પછી ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કેરી સરસ રીતે બફાઈ ગઈ છે। એક વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું। તમે તમારા સ્વાદ પ્રમાણે પણ ગળ પણ ઉમેરી શકો છો। માપ પ્રમાણે જોવા જઈએ તો જે વાટકી ભરીને કેરીના પીસ થયા હોય તેનાથી થોડો ઓછો ગોળ ઉમેરવાનો હોય છે। આ તેનું પરફેક્ટ માપ છે। હવે તેમાં 1-2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સરસ મિક્સ કરી લઈએ। મીડિયમ ફ્લેમ પર જ આપણે કૂક કરી રહ્યા છીએ, તેથી ગોળ પણ ફટાફટ ઓગળી જશે અને રસો સરસ ઘટ્ટ બની જશે। ઉનાળાની સિઝનમાં આ શાક ખૂબ જ સરસ લાગે છે। બીજું કોઈ શાક ના હોય તો રોટલી અને રસાવાળું કેરીનું શાક પરફેક્ટ કોમ્બિનેશન છે। ગોળ ઓગળી જાય ત્યાર પછી પણ 1-2 મિનિટ માટે શાકને કૂક કરીશું। તમે જોઈ શકો છો તેનું ટેક્સચર પરફેક્ટ છે। આ રેસિપીથી શાક બનાવશો તો તમે 15-20 દિવસ સુધી આ શાક ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો। તૈયાર છે કાચી કેરીનું રસાવાળું શાક। આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને નવી નવી રેસીપીઝના વિડીયોઝ મળતા રહેશે। તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ટેક કેર।